94.9 FM जी ना हो तो जियो दिल से। आप माणी रहा छो वार्ताओनो साथ आरती साथे 94.3 MyFM नी जिंदगी एक्सप्रेस मा। जिंदगी एक्सप्रेस मा 94.3 MyFM पर हूँ छु आरती। सारू छे, जिंदगी एक्सप्रेस रात्रे 9 वागे आवे छे। सवारे 9 वागे होत तो कदाच हूँ पहुंची ज ना शकी होत। शुं ट्राफिक हतो। अरे आजथी बोर्ड एक्जाम्स शुरू थई ने। फेसबुक पर जिंदगी एक्सप्रेस ना पेज पर आज मैं ये लख्यु छे, वधु कई कहेवानी जरूर छे। एक्जाम छे भाई, ने आजनी वार्ता पण एज छे, एक्जाम फीवर। बाळकनुं नाम, जे एक्जाम आपता होय बाळकनुं नाम कंई पण होई शके, आपणे एमने बाबू के बेबी ज कहीशुं। आखाय गुजरातना 17,28,000 स्टूडेंट्स 10th અને 12th एक्जाम्स आपे छे, ने एना मां बापनुं नाम पण आनाथी बमणी संख्यामांथी कंई पण होई शके। सामान्य रीते आ बेवड़ी ऋतुमां एलोपेथीनी भाषामां कहीए तो वायरल फीवर, અને આયુર્વેદની દ્રષ્ટિએ કહીએ તો કફનો પ્રકોપ। પણ મા બાપ અને બાળકોને આ એક્ઝામ ફીવર તો ક્યારનો ચાલતો હોય છે, લગભગ વર્ષ જેટલો તો ખરો જ। જેવું બાળક 10th કે 12th આવે, એમના દરેક વાક્યની શરૂઆત બાબો કે બેબી બોર્ડમાં છે થી જ થાય। ઘરમાં ફ્રીઝ લાવવું છે, ના ભાઈ હમણાં રહેવા દો ને, બેબી બોર્ડમાં છે, પિક્ચર જોવા જવું છે, ના હો 12th નહીં આ વખતે, નવી સિરિયલ આવવાની છે, જોજો કહેતા અમારી બેબી 10th આવી છે। થર્ડ વર્લ્ડ વોર જાહેર થઈ ગઈ હોય ને એવું ટેન્શન દેખાય આ મા બાપના ચહેરા પર, ને બાબા કે બેબીને ચડે એનાથી વધુ મા બાપને ચડે આ એક્ઝામ ફીવર। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 MyFM ની જિંદગી એક્સપ્રેસમાં। એક્ઝામ ફીવર જિંદગી એક્સપ્રેસમાં 94.3 MyFM પર હું છું આરતી, ને આજે કહી રહી છું આ વાત। એક્ઝામ ફીવરવાળા ઘરોમાં પાછું કોણે પ્રવેશવું, કોને પ્રવેશવા દેવા, એવી રણનીતિઓ મહિના પહેલાંથી ઘડાઈ જાય। કોણે કયો મોરચો સંભાળવો એ નક્કી થઈ જાય। જોજો તમે પાછા બકાફોઈને ચાનો આગ્રહ કરતા, બેસી જ જશે 2-3 કલાક સુધી, ને એટલી મોટેથી વાતો કરશે કે બાબાને છેવાડેના રૂમમાંય સંભળાશે। મમ્મીની આવી સૂચના આવે ને પપ્પા અટકે નહીં, હા તરત સામે કે, હા પણ તારા કાંતિકાકાને તો કહી દેજે કે બાબાને ફોન પર વિશ કરી દે, આ ઉંમરે ડોહાને ખાવાના જે ચટાકા ઉપડે છે। કુમાર નવીનની પાપડી લઈ આવજો, ને ચટણી વધારે માગજો પાછા, ને આવતી વખતે 100-100 મસાલો બંધાવતા આવજો। હવાફેર માટે આવ્યા હોય ને એમ ફરમાઈશ કરે છે ડોહા। દાદી વચ્ચે સલાહ આપે, ને આવનારાને કહેજો પાછા કે આઈસ્ક્રીમ ઉપાડતા ના આવે, બાબાને ખાવું હોય તોય ખવાય નહીં, ને તારા દાદાને ખાવાનો ન હોય તોય ખાઈ જાય। કેટલુંક સાચવવું ભાઈ સાહેબ, બાબા પર ધ્યાન આપીએ કે દાદા પર? દાદા પર આની કંઈ અસર ન થાય, એ તો ગણતરીમાં જ પડ્યા હોય। કેસર પિસ્તાનું 1 બોક્સ છે ને વેનિલાના 2, ચોકલેટવાળો કોને પડ્યો છે એમ તો, પણ એ ચવાય એવો નથી એટલે એ તો ગણવાનો નહીં। ને આ બધાની વચ્ચે બાબુ એના રૂમમાં ચોપડીમાં મોં નાખીને ઝોકું ખાઈ લેતો હોય। એક્ઝામ ફીવરની જ અસર તો। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 MyFM ની જિંદગી એક્સપ્રેસમાં। એક્ઝામ ફીવર જિંદગી એક્સપ્રેસમાં 94.3 MyFM પર હું છું આરતી, ને આજે કહી રહી છું આજકાલ ચાલી રહેલા એક્ઝામ ફીવરની વાત। પાછો મમ્મીને વાતનો ખ્યાલ જ ના આવે કે બોર્ડની એક્ઝામ નજીક આવતી જાય એમ બાબા કે બેબીના કિડની, લીવર કે આંતરડા આટલા સારી રીતે કામ કેમ કરવા માંડે, દર 1/2 કલાકે બાથરૂમમાં ઘૂસી જાય કે પછી નાસ્તો માગે, ને મમ્મી પાછી એક્ઝામ માટે હોંશે હોંશે શીખેલી બધી નવી ડીશના અખતરા બાબા કે બેબી પર કરે, લે બેટા કોબી જ રોલ બનાવ્યા છે ખાઈ લે, મિક્સ ગ્રેન પેટી બનાવી હતી ને ગઈકાલે, હે ને બાબોને બેબી મૂઢ થઈને ખાઈ પણ લે, બકરાને હલાલ કરતા પહેલાં તાજો બાજો કરે ને એવી ફિલિંગ સાથે જ। ફઈ કે માસી પાછા રિપોર્ટરની ભૂમિકા ભજવે 24/7, છાપામાં કંઈ આવ્યું નથી કે બાબા બેબીના ઘરના ફોનની રિંગ રણકી નથી, વાંચ્યું છાપામાં ફોર્મ ભરાવવા માંડ્યા, ફલાણી સ્કૂલે ફોર્મ ભરવામાં ગરબડ કરી છે ને ફલાણા ક્લાર્કે ફોર્મની ફી ગુપચાવી છે, સેન્ટરમાં આ વખતે ચોરી ના થાય ને એટલે ટેબ્લેટ મુકાવવાની છે લગભગ 3,000, ને આ વખતે કંઈક નવી રીતે આવવાની છે, ભલું હોય તો છાપાનું કટિંગ રૂબરૂ આપી જાય, ને થોડી ટેકનોસેવી માસી કે ફઈ હોય તો ફોટો પાડીને વોટ્સએપ કરે, ટીવીમાં કંઈ આવે તો ફોન રણકે, ફલાણી ચેનલ ચાલુ કર એમાં આવે છે બોર્ડ એક્ઝામના ન્યૂઝ। બાબો બેબી ફેમિલી મેમ્બર્સના અટેકમાંથી માંડ માંડ બચી શકે, શું થાય આ એક્ઝામ ફીવર છે જેવો।
આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. એક્ઝામ ફીવર જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું વાત આજથી શરૂ થયેલી બોર્ડ એક્ઝામની અને એને કારણે ચડતા એક્ઝામ ફીવરની. ને આ એક્ઝામ ફીવરમાં વધારો કરવાવાળા બાબા બેબીના સ્કૂલ ટીચર્સ, ટ્યુશન ટીચર્સ ને બીજા બાબા બેબીઓના મમ્મી પપ્પા નહીં. ભારતનું સંવિધાન ગોખી નાખ્યું એટલી ગંભીરતાથી મેથ્સના ટીચર જાહેર કરે. 2009માં 5 માર્કનો એક દાખલો ટ્વિસ્ટ કરીને પૂછેલો, માત્ર 114 જણાને જ સાચો આવડેલો. પત્યું 95 માર્ક્સની તૈયારી બાજુ પર મૂકીને 5 માર્કના દાખલા પાછળ 25 વર્ષ પહેલાં માંડ માંડ બીકોમ થયેલા પપ્પા મંડી પડે ને મમ્મી ફોન પર મંડે. 2-5 વર્ષ પહેલાં બોર્ડની એક્ઝામ જેણે આપી હોય એની પાસે જૂના પેપર્સ ને સોલ્યુશન પડ્યા છે કે નહીં એ પૂછવાનું ચાલુ થાય. ભલું હોય તો એક્ટિવાની ચાવી લઈને ઝેરોસ કરાવવા નીકળી પડે. ને મમ્મીનો ગજબ હોય, કરિયાણાવાળાને, શાકવાળાને, ધોબીને, છાપાવાળાને, દૂધવાળાને, બધાને કહ્યું હોય બાબુ બોર્ડમાં છે ને આ વખતે. ને રામલો, એની પર તો પસ્તાળ જ પડે. હોળી વખતે જ આ બોર્ડ એક્ઝામ્સ હોય ને એ જ વખતે રામો ડુંગરપુર ભેગો થઈ જવાના વેંતમાં હોય. આવી જ બને એનું. એક તો બોર્ડની એક્ઝામને નોકરે નથી પાછો. નોકરની ગેરહાજરીનું અડધું વાક્ય મૂળ વાક્ય સાથે જોડાય ને પછી ચાલે રામાયણ. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. એક્ઝામ ફીવર જિંદગી એક્સપ્રેસમાં હું આરતી આજે કહી રહી છું વાત આજથી શરૂ થયેલ બોર્ડ એક્ઝામ્સની. દાદા પ્લાનિંગ કમિશનના મેમ્બર હોય એમ સમયપત્રક બહાર પાડે, તાપ ચડતા પહેલા રિસિપ્ટ લઈ આવવાની ને આવતા મંદિર થતા આવવાનું, સેન્ટર પર નંબર જોવા પહેલા જ જવાનું, પછી ભીડ બહુ થઈ જાય, પરીક્ષાના દિવસે ઓછામાં ઓછું 2 કલાક પહેલા નીકળી જવાનું, ત્યાં જઈને યાદ આવે કે રિસિપ્ટ ઘેર રહી ગઈ છે તો પાછા આવવાનો ને જવાનો સમય જોઈએ કે નહીં. બાબાને થાય કે તમે છો ડોહા, પછી કોઈની તાકાત છે કે રિસિપ્ટ ભૂલી જાય. ને બાબા બેબીના કાકા કે મામાને વળી જુદા પ્રકારનું ઉપડે, એમની પરીક્ષા વખતે શું થયું હતું, એમણે કઈ રીતે એક દિવસમાં 2-2 પરીક્ષાઓ આપી હતી, એમનો નંબર ઘરથી કેટલો દૂર આવ્યો હતો, વચ્ચેની રિસેસમાં કોણ કોલ્ડ કોફી લઈને આવ્યું હતું ને કોણ બટેટા પૌવા લઈને આવ્યું હતું, એવા ભવ્ય ભૂતકાળના વર્ણનો લગભગ 156મી વાર કરે. ફક્ત એટલું ન કે એમની બોર્ડ એક્ઝામમાં એમના ટકા કેટલા આવ્યા હતા. દાદા દાદી, મમ્મી પપ્પા, નાના નાની, માસી માસા, ફોઈ ફુઆ, કાકા કાકી, મામા મામી, બધાનો વિષય એક જ, બાબો બોર્ડમાં છે. બાબાને થાય કે એવું તો શું હશે આ પરીક્ષામાં, ને અત્યાર સુધી એણે ભેગી કરેલી હિંમત અત્યારે જવાબ દઈ જાય, એના ટાંટિયા ઢીલા થઈ જાય, મો શિયાવિયા થઈ જાય ને સમય નજીક આવતો જાય એક્ઝામનો. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. એક્ઝામ ફીવર જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. પપ્પાએ તો પાછી ઓફિસમાંથી રજા જ લઈ લીધી હોય, કંઈ કામ આવે એના માટે થઈને. સમજો ને ગુરુવારથી એક્ઝામ હોય એટલે શનિ રવિથી મહેમાનની ગણતરી રાખીને જ ફ્રીઝમાં થમ્સઅપ, કોકના મોટા બાટલાઓ ગોઠવાઈ જાય, થર્મોકોલના ગ્લાસ આવી જાય, કોણ કોણ આવશે એવો અંદાજ મુકાય. શીલાબેન તો આવશે જ, કેમ ગયાના ગયા વર્ષે આપણે એમની બેબીને વિશ કરવા નહોતા ગયા. અરે ગોપાલ તો રસ્તામાં મળ્યો તો કહેતો હતો કે રવિવારે સાંજે એને સોના લાવવાના છે. ને તમે એમ માનો છો કે આ જેના બાળકો બોર્ડમાં હોય એને જ ટેન્શન હોય, જેમનું એક પણ બાળક નજીકના ભવિષ્યમાં પણ બોર્ડમાં નથી આવવાનું, એમના ઘરોમાં પણ એક્ઝામ ફીવર તો હોય જ છે. ભાઈ સાહેબ યાદ રાખજો, મહેશભાઈનો પ્રતિક 12th છે ને રામેશ્વરી બેનની દીક્ષિતા 10th. ને હું શું કહું છું, આ રાહુલભાઈનો બાબો તો હજુ 9th જ છે ને. બે ઘર સાવ છેડે છે, 2 દિવસ બગડશે ને કવર પડ્યા છે ને ઘરમાં કોરા. હવે જેને રોકડ શુભેચ્છા ન આપવી હોય એ લોકો ચોકલેટ ને પેન પર મારો ચલાવે. સ્ટેશનરીવાળાને ત્યાં તમે જાઓ એટલે એ પૂછી જ લે 10th 12th વાળાને ગિફ્ટ આપવી છે. આ જુઓ, પેન આપવી હોય, ટ્રાન્સપેરન્ટ પાઉચ આપવું હોય, ટ્રાન્સપેરન્ટ રાઇટિંગ પેડ આપવું હોય, સખત પ્રોફેશનલી પેક કરેલી ગિફ્ટ્સ તૈયાર જ હોય. ને શુભેચ્છા આપનાર હાથમાં 1 ગિફ્ટનું બોક્સ અને લગભગ 80 જેટલી સૂચનાઓ સાથે બાબા બેબીને ઘેર પધારે. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં.
એક્ઝામ ફીવર જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું છું આરતીને આજે કહી રહી છું આજથી શરૂ થયેલ બોર્ડ એક્ઝામ્સ અને એને કારણે ચડતા એક્ઝામ ફીવરની વાત. હા તો શુભેચ્છા આપનાર વિવેક તો કરે જ, વાંચતો હોય તો વાંચવા દેજો, એને ક્યાં ઊભો કરશો અત્યારે? પણ નજર તો અંદરની તરફ જ હોય, બાબો કે બેબી બહાર આવે છે કે નહીં. ને બાબો કે બેબી બહાર આવ્યા નથી કે પત્યું, પેપર પહેલાં વાંચી જવું, આન્સર પેપર પર બરાબર નંબર લખવો, કેટલી પુરવણી લીધી એની ગણતરી રાખવી, પેપર લખીને બે વાર ચેક કરવું, ને કલર સ્કેચપેન તો વાપરવી જ નહીં. બાબાને થાય આ ડીઈઓ ઓફિસમાંથી આવ્યા હશે પર્સનલ સલાહ આપવા. ને શુભેચ્છા આપનારાઓનો ધસમસતો પ્રવાહ ઝીલીને બાબા બેબીને હવે તો એમ થઈ જાય કે કંઈક સોલિડ કામ કરવાનું છે એમણે. એમનું પ્રેશર વધી જાય, એક્ઝામનો દિવસ આવી પહોંચે ને સવારથી ઘરમાં ધમાલ મચી જાય. રિસિપ્ટ અને એની ફોટોકોપી 5-6 વાર ચેક થયા પછી 2-3 દિવસથી દહીં મેળવવાનું છે એવું યાદ રાખીને જમાવેલું દહીં ખાઈને ભગવાનના મંદિરે દીવો કરીને રોજ કરતા પ્રાર્થનામાં 4 ગણી વાર લગાડીને બાબો કે બેબી બોર્ડર પર યુદ્ધ ખેલવા જતા હોય એવા દાદા દાદીના આશીર્વાદ લઈને એ દરેક સૂચનાનું 150મી વાર પુનઃ પ્રસારણ સાંભળતો બાબો કે બેબી પહોંચી જાય એક્ઝામ આપવા. એક્ઝામ ફીવર જિંદગી એક્સપ્રેસમાં હું આરતી આજે કહી રહી છું વાત. એક્ઝામને કારણે ચડતા ને દેખાતા આ વાયરલ ફીવરની વાત. આ વાત કહું થોડી વારમાં, સ્ટે ટ્યુન. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. એક્ઝામ ફીવર જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતીને આજે શરૂ થયેલી બોર્ડ એક્ઝામ્સને કારણે મને થયું કે તમારી સાથે આ એક્ઝામ ફીવરની જ વાત કરું. કુંભ મેળામાં ઉમટ્યા હોય એટલા લોકો એક્ઝામ સેન્ટરની બહાર ઉમટ્યા હોય, એક બાળક દીઠ 4ની એવરેજ પકડીને ચાલો ને. બાબો કે બેબી દુષ્કાળગ્રસ્ત પાણીવિહીન પ્રદેશમાં જઈ રહ્યા હોય એમ એને પાણી પી લેવાનો આગ્રહ થાય, ને બાબો કે બેબી લોખંડના સળિયા પાછળ અદૃશ્ય થાય ત્યારે આંખો બંધ કરીને હોઠ ફફડાવીને ગળગળા સાદે આટલો વખત મદદ કરજે એવી ભગવાનને પ્રાર્થના કરે મા બાપ. 3 કલાક બાબો બેબી પેપર લખે ને પોતાના જ બાળક સાથે સખત અમંગળ બની જ જવાનું છે માનીને 3 કલાક મા બાપ બહાર બેસી રહે, ગણિતના દાખલા, વિજ્ઞાનના પ્રયોગો, સંસ્કૃતના શ્લોકો ને ભૂગોળના નકશાઓની એટલી તો ચર્ચા કરે કે તમને થાય પેપર કોણે લખવાનું છે, મા બાપે કે બાબા બેબીએ? પેપર પતે, બેલ વાગે ને જે પહેલું બાળક બહાર આવે એ પાછળથી આવનાર હજારો બાળક વતી જવાબ આપી દે. અનેક મા બાપો, પ્રેસ રિપોર્ટર્સ, લોકલ ચેનલના એન્કર્સથી ઘેરાઈ જાય ને જવાબ આપે. સહેલું પેપર હતું ને આખી મેદની હરખાઈ. આખરે એમનો બાબો કે બેબી આવતા દેખાય ને એના ચહેરા પર સ્મિત જોઈ મા બાપ અડધો જંગ જીતી જાય. માંડ માંડ આ બોર્ડ એક્ઝામ્સના 8-10 દિવસ પૂરા થાય ને પછી ઉતરે પેલો એક્ઝામ ફીવર. હા, રિઝલ્ટ વખતે પણ ઘણું બધું થાય, પણ એની વાત પછી ક્યારેક. જિંદગી એક્સપ્રેસમાં આ હતી આજની વાત, એક્ઝામ ફીવર. કેવી લાગી એ ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર મને ચોક્કસ લખજો. હું રાહ જોઈશ તમારી કમેન્ટ્સની. 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી. સ્ટે ટ્યુન. જીના હો તો જીઓ દિલ સે.